સેમેસ્ટર 2 લેક્ચર નંબર 29 ધોરણ 3 થી વિષયમ લેજી આપણે રિવિઝન જોઈએ છે એમાં આપણે યુનિટ નંબર 9 છે વોટ આર ધીસ એ આજે આપણે રિવિઝન કરવાનું છે બરાબર એમાં પેજ નંબર 8 પર જોવાનું છે વોટ આર ધીસ વોટ એટલે શું તો કે વોટ નું ગુજરાતી થાય છે શું વોટ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે ગુજરાતીમાં આપણે શું વોટ પ્રશ્ન પૂછે છે તો ઇંગ્લિશમાં વોટ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ પણ વસ્તુ પક્ષી કે પ્રાણી ત્યારે બહુવચનમાં હોય તો એ વિશે જાણવા માટે આપણે વોટ સાથે ધીસ અથવા તો ધુસનો ઉપયોગ કરીએ છીએ વાક્યમાં ક્રિયાપદ ઇઝ વપરાય છે એનું બહુવચન રૂપ આ રૂપમાં આવે છે હવે એકાદ પ્રશ્ન વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરી આપીએ તો તમારી બુકમાં તમે જુઓ પેલા તમને ઘડિયાળનું ચિત્ર આપેલું છે ઘડિયાળ એટલે કે વોચ સાચી બધી ઘડિયાળો છે તો પૂછ્યું છે વોટ આર ધીસ આ શું છે આપણે આનું નિધાન વાક્ય બનાવવાનું ધીસ આર વોચીસ આ ઘડિયાળો છે એના પછી બીજું વોટ આર ધોઝ પેલું શું છે બીજા નંબર નું ચિત્ર જુઓ અહીંયા તમને સફરજન દર્શાવેલા છે એટલે કે એક પલ્સ બરાબર તાનું નિધાન વાક્ય એટલે પેલા ધોઝ આવી જાય ધોઝ આ પછી આ શું તો કે એ વસ્તુ શું છે સફરજન છે એક પલ્સ બરાબર આવી જાય તો તમને